નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા ગામમાં, કે જ્યાં આવી છે લાલજી મહારાજની જગ્યા. અને આ જ ગામના કારણે સાયલા કહેવાય છે, ભગતનું ગામ. તો ચાલો પહોંચી જઈએ આ લાલજી મહારાજની જગ્યાના દર્શન કરવા માટે અને જાણીએ આ મંદિરનો ઇતિહાસ. તો અત્યારે આપણે આવી ગયા છીએ સંત અને સુરાની ભૂમિ એવા ઝાલાવાડ પંથકના સાયલા ગામમાં. આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. સુરેન્દ્રનગર શહેરથી 43 કિલોમીટર અને ચોટીલા શહેરથી 37.5 કિલોમીટરના અંતરે આ સાયલા ગામ આવેલું છે. અને આ જ સાયલા ગામમાં આવેલી છે લાલજી મહારાજની જગ્યા. તો અત્યારે આપણે આ જગ્યાની અંદર પ્રવેશી ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને કરીશું ભગવાનના દર્શન. તો આજ એ મંદિર છે જેના દર્શન માટે દૂર દૂરથી ભાવિકો સાયલામાં આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય 3 મંદિરો છે. વચ્ચે છે ભગવાન શ્રી રામ અને સીતાજીનું મંદિર, બાજુમાં છે રાધા કૃષ્ણનું મંદિર અને એક તરફ છે ભગવાન નારાયણનું મંદિર. આ મંદિરમાં પવન પુત્ર હનુમાનજીની પ્રતિમા પણ છે. અને સાથે સાથે દુંદાળા દેવ એટલે કે ગણેશજીની પ્રતિમા પણ રાખવામાં આવી છે. હવે ઘણા લોકોને સવાલ થશે કે આ ધાર્મિક જગ્યા જેમના નામ પરથી ઓળખાય છે તે લાલજી મહારાજ હતા કોણ? તો દોસ્તો, આજથી લગભગ 220 વર્ષ પહેલા વિક્રમ સંવંત 1856ના રોજ વાંકાનેર પાસેના સિંધાવદર ગામે વણિક કુટુંબમાં જન્મ થયો હતો લાલજી મહારાજનો. તેઓ એક મહંત હતા, સંત હતા. એક જમાનામાં સાયલા પંથકમાં બ્રહ્મ રાક્ષસનો મોટો ત્રાસ હતો, જેથી તે સમયના શાસક એવા ઠાકોર સાહેબ મહાવીરસિંહ પહેલાંએ પૂજ્ય લાલજી મહારાજને વિનંતી કરી કે તમે સાયલા ગામ આવો અને બ્રહ્મ રાક્ષસમાંથી અમને મુક્ત કરાવો. રાજવીના આવા આગ્રહને વશ થઈ અને લાલજી મહારાજે સાયલા ગામ આવી અને બ્રહ્મ રાક્ષસમાંથી લોકોને મુક્તિ અપાવી. ત્યારબાદ સાયલા ગામના લોકોએ આગ્રહ કર્યો કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. અને આખરે સંવંત 1889માં સાયલા ગામે પૂજ્ય લાલજી મહારાજે હાલની જે જગ્યા છે તેની સ્થાપના કરી. તો આ મુજબ સાયલા ગામની આ જગ્યા અંદાજે 185 કરતાં પણ વધુ વર્ષ જૂની છે. સૌ કોઈ જાણે છે કે સાયલા ગામની આ જગ્યામાં ભાવિકો માટે દિવસ રાત અન્નક્ષેત્ર ચાલે છે. જગ્યાના દર્શને આવતા દરેક ભાવિક અહીંયાનો પ્રસાદ જરૂર લે છે.
ઉપરાંત અહીંયા એક ગૌશાળા છે તથા વિશાળ ધર્મશાળા પણ છે, જેમાં ભાવિકોને રહેવાની સારી સુવિધા છે અને ગૌશાળામાં ગાયોની પણ સારી સેવા ચાકરી કરવામાં આવે છે। समय बदलायो, जमानो बदलायो, परंतु भगतना गामनी आ जग्या न बदलाई। आजे पण जे भाविको आ मंदिरना दर्शन करवा आवे छे, आ जग्या मा आवे छे, तेमने एक प्रकारे शांतिनो अनुभव थाय छे अने जाने तमाम दुख दर्द दूर थई गया होय तेवा भाव साथे भाविको भगवानना दर्शन करे छे अने थई जाय छे धन्य। तो दोस्तों, मने आशा छे कि आ वीडियो तमने जरूर पसंद आव्यो हशे। जो पसंद आव्यो होय तो वीडियो ने लाइक करो, शेयर करो, कॉमेंट करो अने हाँ, थोड़ो समय मळे तो एक वक्त सुरेन्द्रनगर जिला में आवेला सायला गामनी आ जग्याना दर्शन करवा माटे जरूर जजो। साथे ज आवा वीडियो आगळ पण जोवा माटे मारी आ यूट्यूब चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। जय जय गरवी गुजरात, जय हिंद।